નમસ્તે બાળકો, ગુજરાતીમાં બીજા ધોરણમાં પાઠ જે અધૂરો રહી ગયો હતો ત્યાં ગીતથી અધૂરો હતો ત્યાં આજે પૂરો કરી. આટા આટા પાટા ગીલી દંડા કાંતો સંતા કુકડી સંતુબેન બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી લંગડીમાં હું સૌને પકડું ફટ ફાકો પ્રાપ્તિ નીલમ આજ એને હંફાવી ઉતારી ઉતારે એની ફિલ્મ. હવે એને ફિલ્મ ઉતારે એટલે એમ નહીં, જે ફાંકો રાખી હતી ને આપણે જે એનો ફાંકો ઉતારવા માટે જે આપણે એની પ્રવૃત્તિ કરી એની આ લોકો ફિલ્મ કરે છે. જે ત્રણપદી શબ્દ વાપર્યો છે, એક પગે લંગડીના ભાવે આંબલી પીપળી રમીશું ખિસકોલીની જેમ પછી બહુ ડાળે ડાળે ભમીશું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી સહેલા સિંધી કહી દેજે પેલે પાર તાણી રમતા રમતા થાકીશું નહીં ને પરસેવે નાશું પછી જઈને તળાવ કાંઠે ધમ ધબાકા મારીશું. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી સંતુબેન તો મારી ભાષાથી સાથે રમતા થશે મોટી. આ એની બેન છે ને એને રમાડવા લઈ જાય છે અને કહે છે કે આંબલી પીપળી રમશું ચલક ચણાણી રમશું ને પછી આપણે પરસેવે નાહી લઈશું ત્યારે આપણે નદી કડે કિનારે નાહી લઈશું. એટલે મમ્મીને ચિંતા કરતા નહીં કે સંતુબેન તો મારી સાથે રમી રમીને મોટી થશે. હવે આપણે જોઈએ કે આ દરિયા કિનારાનું દ્રશ્ય છે તેમાં ફોટો જોઈ લો અને અને આપણે પહેલાં આ ગીત વાંચી લઈએ. ગીત ગીતનું ગાન અને સમૂહ ગાન છે. અમે રીતિમાં રમી અમે રીતિમાં રંગભે રમતા હતા અમે ભાઈ બહેન સૌને ગમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલડા સૂમતા હતા. અમે રેતીમાં નાના બાળકો છે એ રમવા જઈને આ આખો દી રમતા રમતા અત્યારે તો એ રમવાનું જવાનું સ્થળ નથી પણ બગીચે જાય અને આ લોકો તો ખેતરમાં રમવા જાય અને આ બધું બાગ બગીચામાં રમતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા જીના ટમટમતા તારલિયાને ગણતા હતા. હવે પછી પોતે ચાંદાની ચાંદનીમાં એટલે ચંદ્ર જ્યારે ફૂલ હોય ત્યારે જોવે એને તારલિયા અને તારાઓને ગણતા હતા. એમાં પણ બાળકોને એમાં અનેરી મજા આવે છે. અમે નદી તળાવે પડતા હતા પાણી દેખીને તરવા પડતા હતા અમે રેતીમાં રમતા હતા. નદી તળાવે ફરવા ગયા પાણી દેખીને તરવા પડ પાણી દેખી અને એને નાહવાનું મન થઈ ગયું. અમે માટીના કૂબા કરતા હતા જો એ જોઈને આનંદે નાચતા હતા. અમે રેતીમાં જ્યારે આપણે દરિયા કિનારે જઈએ ત્યારે આપણે જોઈએ તો આપણે સરસ મજાનું ઘર બનાવી અને એનાથી આપણે આનંદ માણતા હોય છે. હવે આ નદી કિનારાનું દ્રશ્ય ત્યાં બતાવ્યું છે કે જો અહીંયા માટીના ઘર બનાવે છે અહીંયા જો આ ફુગાઓ વેચે છે પછી અહીં વોલીબોલ રમે છે અહીંયા બધાએ ચક્રડી બધાએ દરિયા કિનારે બધાએ દોડે છે દરેક હોળી પણ જોવા મળે છે અને આ બે બાળકો પણ અહીંયા રમે છે. દરિયા કિનારે આપણે જઈએ તો આપણે બધું આ દ્રશ્ય જોવા મળે છે. હવે આમાં તમે આપણે શું રમવાનું છે અહીંયા કે આ વર્ગમાં એક ગોળ દોરો રૂમાલ લટકતું રહી તે જમણી જમણા પગની સાથે તમારે બાંધવાનું છે અને તમારે વર્તુળમાં આમ ચાલવાનું છે. બીજા રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો તો તે રૂમાલ બીજા પગ નીચે આવી જાય તો આઉટ ગણાય. હવે તમે જો આ છૂટો હોય તો બીજા પગમાં રૂમાલ આવી જાય એટલે તમે આઉટ ગણું. છેલ્લે કોટ આઉટ કોણ ન થયું તે આપણે પીડીએફ ફાઇલમાં મોકલશું તે આપણે પ્રશ્ન જવાબમાં આવી જશું. હવે આપણે આમાં સબીર છે તેનું નામ છે સબીર. પકડદાવમાં ખૂબ ગમે છે. અમે છ ભાઈબંધો રમીએ છીએ. જેનો દાવ છે તે બીજાને પકડે અમે બધા દોડીએ છીએ જે પકડે તેનો દાવ દે છે. હવે આ અમે તમારે છે આ સબીરનું લખ્યું છે એ રીતે તમારે અહીંયા લખવું છે અને આમાં તમને કઈ કઈ રમ તમે તમારે દોરવાની છે અને આ રાષ્ટ્રગીત તમારે પાકું કરવાનું છે તે બેઠા બેઠા ગાવાનું નથી. અસ્તુ.